रुपया तो महीना 45 रुपया चुकवशे। त्रीजु मानसी एक राइड में 12 मिनिट बेसी ने 30 रुपया चुकवे से तो मानसी कई राइड में बेसे 12 मिनिट એટલે અહીંથી 5 ને 5 તો 10 થાય અને 8 ને 8 શું થાય 4 ને 4 8 થાય અને 5 ને 5 10 થાય તો આપણે કઈ આવશે નાની 6 ને 6 8 મિનિટ 6 વત્તા 6 એટલે 12 અને ક્યાં કેટલા છે 15 રૂપિયા અને 15 રૂપિયા એટલે 30 રૂપિયા અને મિનિટ 12 થઈ ગઈ 12 મિનિટ બેસે છે અને 30 રૂપિયા ચૂકવીએ છે એટલે કઈ આવશે નાવડી અને ચબડો। હવે ચોથું લાલુ જુલાની રાઈડમાં 3 વખત બેસે તો કેટલા રૂપિયા जुलानी राइड में कितना छे 15 छे ए 3 વખત બેસે છે તો શું કરવાનું 15 તરી 45 કેટલા થાય 15 15 15 3 વાર 15 15 કરીએ એટલે કેટલા થાય 45 મિનિટ થાય 45 રૂપિયા લાલુ જુલાની રાઈડ માં 3 વખત બેસે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તો 45 રૂપિયા ચૂકવવા પડે। હવે પાંચમું પ્રવીણ બધી રાઈડ માં બેસે તો તેને કેટલા રૂપિયાની ટિકિટ લેવી પડે બધી રાઈડ્સ માં બેસે તો કેટલા રૂપિયાની ટિકિટ લેવી પડે તો બધાનો સરવાળો કરવાનો 25 વત્તા 15 વત્તા 10 વત્તા 15 વત્તા 20 5 ને 5 10 ને 5 15 નું 5 6 વધી આવી 2 ને 3 4 5 6 7 ને 8 કેટલા થયા 85 રૂપિયા ચૂકવશે પ્રવીણ બધી રાઈડ માં બેસે તો તેને કુલ કેટલા રૂપિયાની ટિકિટ લેવી પડે તો પ્રવીણને બધી રાઈડ માં બેસવા માટે 85 રૂપિયાની ટિકિટ લેવી પડે। હવે પ્રશ્ન ત્રીજો આપેલ સમયને ઘડિયાળના કાંટા દોરીને દર્શાવો તો 3 છે 3 વાગ્યા છે તો શું કરવાનું મોટો કાંટો 12 ઉપર અને નાનો કાંટો 3 ઉપર આવે બીજી ઘડિયાળ છે 12 અને 30 તો મોટો કાંટો ક્યાં આવશે 6 ઉપર આવશે અને નાનો કાંટો 12 અને 1ની વચ્ચે આવશે 12 અને 30 થઈ છે 12.5 થયા છે એટલે નાનો કાંટો 12 અને 1ની વચ્ચે અને મોટો કાંટો 6 ઉપર ત્રીજી ઘડિયાળમાં 6 અને 20 થઈ છે તો મોટો કાંટો ક્યાં આવશે 4 ઉપર આવશે અને નાનો કાંટો 6 ઉપર 6 અને 7 ની વચ્ચે જેવું આવશે 6 થી થોડો ખસેલો એટલે 6 ને 20 થાય। અને પાંચ ચોથી ઘડિયાળ છે 7 અને 45 7 કલાક અને 45 મિનિટ તો નાનો કાંટો કેટલા આવશે 7 અને 8 ની વચ્ચે આવશે અને મોટો કાંટો છે 9 ઉપર આવશે ક્યાં આવશે મોટો કાંટો 9 ઉપર અને નાનો કાંટો 7 અને 8 ની વચ્ચે એટલે ઘણા 8 થયા છે। એ પાંચમી ઘડિયાળ છે 2 ને 40 થઈ છે તો નાનો કાંટો ક્યાં આવશે 2 અને 3 ની વચ્ચે આવશે અને મોટો કાંટો 8 ઉપર આવશે ક્યાં આવશે મોટો કાંટો 8 ઉપર અને નાનો કાંટો 2 અને 3 ની વચ્ચે। હવે પ્રશ્ન છે નીચે આપેલ કાર્ય કે નીચે દર્શાવેલ કાર્ય કે પ્રવૃત્તિ કરતા કેટલો સમય લાગે અનુમાન કરો તો બાળકો આ તમારે ઘડિયાળ જોઈ અને 1 મિનિટમાં આ કાર્ય કરતા કેટલો સમય લાગે છે 1 થી 100 કરતા કેટલો સમય લાગે એ જોવાનું આ તમારે ઘરેથી લખવાના છે આના જવાબ તો 1 થી 100 લખતા લખતા તમને ઘણતા ઘણતા કેટલો સમય લાગે ઘડિયાળ લઈ અને બેસવાનું ઘડિયાળમાં જોઈને અને 1 થી 100 ગણી લો કેટલો સમય લાગ્યો એ પછી આ કાર્ય જગ્યામાં લખવાનો છે। જમીન પરથી 60 પાંદડા ભેગા કરતા લાગતો સમય તો જમીન ઉપર પાંદડા બધા ભેગા કરી અને પછી 60 ગણવાના છે તો 60 પાંદડા ભેગા કરો ત્યારે કેટલી મિનિટ લાગે છે એ તમારે અહીંયા તમારા જાતે લખવાની છે પણ એ પાંદડું ગણવાના હોય એટલે ઘડિયાળમાં જોઈને જ કરવાનું છે। ત્રીજું ગણિતનો એક દાખલો ગણતા લાગતો સમય તો એક દાખલો બોર્ડમાં લખવાનો અને ગણવાનો કેટલો સમય લાગે છે એ જોઈને અહીંયા લખવાનું।
चौथों एक वर्ग में कचरो वाड़ता राखतो समय वर्गण में कचरो वाड़ता राखतो समय तो तमारे घरे एक रूम हुए ये रूम में करड़िया में जोई कचरो पाड़वानो अने वाणी राठे भैया में जोई अने मुख्य मिले ताई तो एटली टाइम अहींया लखवानो छे पचास दोड़ा कूदता राखतो समय तो दोड़ा कूदवाना अने गणवानो छे पचास सुधी तो पचास दोड़ा कूदता केटलो समय लागे छे ए टाइम अहींया लखवानो छे। प्रश्न पांच सूचना मुजब दाखला गणो खुशी नो जन्म 2010 માં થયો છે ખુશી નો જન્મ ક્યારે થયો છે 2010 માં તો 2020 માં ખુશી કેટલા વર્ષની થાય છે કેટલા વર્ષની થશે 2010 માં એનો જન્મ થયો છે 2020 માં કેટલા વર્ષની થાય 10 વર્ષની। બીજું એક દવાની બોટલ પર ઉત્પાદન તારીખ 20/9/2018 છે કઈ તારીખ છે ઉત્પાદન તારીખ 20/9/2018 તથા સમાપ્તિ તારીખ 20/9/2020 છે तो आ दवा कितना वर्ष माटे लेवी योग्य सलामती छे तो 2 वर्ष माटे कितना वर्ष माटे 2 वर्ष लेवा माटे लेवी योग्य छे। वृत्ति जो चंद्रन की उद्रस की एक दवा पर समाप्ति तारीख 15/12/2020 छे तो चंद्रन 25/10/2020 ना रोज आ उद्रस ने दवा लई सकसे आ पते छे के ने डिसेम्बर मा अने 25/10/2010 એટલે કયો મહિનો છે ઓક્ટોબર મહિનો એટલે આ ઉદરની દવા લઈ શકાય તો હા લઈ શકાય છે। અને ચોથું સુરત સ્ટેશન પર એક ગાડી સવારે 5:50 વાગે આવે છે કેટલા વાગે આવે છે 5:50 વાગે અને થોડો સમય રોકાયા બાદ 6:10 વાગે ઉપડે છે તો ગાડી સ્ટેશન પર કેટલો સમય રોકાઈ હશે કેટલો સમય રોકાઈ 20 મિનિટ। પાંચમું પ્રીત સાંજે 5:30 થી 7 વાગ્યા સુધી મેદાનમાં જુદી જુદી રમતો રમે છે કેટલા વાગે 5:30 એટલે 5:30 થી 7 વાગ્યા સુધી જુદી જુદી રમતો રમે છે તો પ્રીત કેટલો સમય રમત રમે છે તો 1 કલાક અને 30 મિનિટ કેટલી 1 કલાક અને 30 મિનિટ। તો બાળકો पेपर तब घर ध्यान सांभ जय।